આજે આપણે ક્રીમી અને ચીઝી પાલક અને મકાઈની સેન્ડવિચ બનાવીશું જે ખૂબ જ હેલ્ધી બને છે અને બધાને ભાવશે. મિમિસ કુકબુકમાં આપનું સ્વાગત છે. જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બેલ બટનને જરૂરથી ક્લિક કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. પાલક કોર્ન સેન્ડવિચ બનાવવા માટે એક જાડા તળિયાવાળા પેનમાં 1/2 ટીસ્પૂન બટરને ગરમ કરીશું. બટર ગરમ થઈ ગયું છે. હવે 2 કપ બારીક સમારેલી પાલક નાખીશું. પાલકને મેં સારી રીતે ધોઈ અને બારીક સમારી લીધી છે. ગેસની ફ્લેમ હાઈ રાખીશું. પાલકને હાઈ ફ્લેમ પર સૌતે કરીશું. દોઢથી 2 મિનિટ ચલાવતા થઈ છે. પાલક આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે 1 ટીસ્પૂન ઘઉંનો લોટ નાખીશું. 1 કપ દૂધ નાખીને બધું બરોબર મિક્સ કરી લઈશું. દૂધ ઉકળવાનું ચાલુ થઈ ગયું છે. 1 કપ ચીઝ નાખીશું. અહીંયા તમે કોઈ પણ ટાઈપની ચીઝ એડ કરી શકો છો. મેં અહીં પ્રોસેસ ચીઝ લીધી છે. હવે ફ્લેવર્સ એડ કરીશું. 1 ટીસ્પૂન રેડ ચીલી ફ્લેક્સ, 1 ટીસ્પૂન કાળા મરીનો પાવડર, 1 ટીસ્પૂન મિક્સ હર્બ્સ. આના બદલે તમે 1 ટીસ્પૂન ઓરેગનો બી એડ કરી શકો છો. સ્વાદાનુસાર મીઠું નાખીશું. 1 કપ કોર્નને મેં પાણીમાં બોઇલ કરી લીધા છે એ નાખીશું. હવે બધું બરોબર મિક્સ કરી લઈશું. હાઈ ફ્લેમ પર આ સ્ટફિંગ ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધી લઈશું. આ સેન્ડવિચ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. ઘરમાં નાનાથી મોટા બધાને ભાવશે. તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હાઈ ફ્લેમ પર 5 થી 6 મિનિટ કૂક થયા પછી આ જુઓ સ્ટફિંગ ઘટ્ટ થઈ ગયું છે. ઠંડુ થશે પછી વધારે ઘટ્ટ થશે એટલે ગેસને હવે બંધ કરી અને સ્ટફિંગને એક બાઉલમાં કાઢી લઈશું. સ્ટફિંગ ઠંડુ થયા પછી ઘટ્ટ થઈ ગયું છે. બ્રેડની એક સ્લાઈસ પર એને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું. બ્રેડને બદલે તમે રોટલીનો પણ યુઝ કરી શકો છો. આ કોર્ન પાલક સેન્ડવિચ તમે બ્રેકફાસ્ટ માટે કે પછી ડિનર માટે બનાવી શકો છો. ઉપર થોડી ચીઝ સ્પ્રેડ કરીશું. આ ઓપ્શનલ છે. હવે આને ટોસ્ટ કરી લઈશું. ટોસ્ટ કરવા મેં અહીં કાસ્ટ આયર્નનો તવો લીધો છે. થોડું બટર નાખીશું. તમે અહીં નોનસ્ટિક તવો કે સેન્ડવિચ મેકરનો પણ યુઝ કરી શકો છો. બ્રેડ ઉપર થોડું બટર સ્પ્રેડ કરીશું જેથી બ્રેડ આપણું ક્રિસ્પી બનશે. ઢાંકીને કૂક થવા દઈશું. સેન્ડવિચ બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ટોસ્ટ કરી લઈશું. કોર્ન પાલક સેન્ડવિચ બનીને તૈયાર છે. એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂરથી આપજો. ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.